નમસ્કાર સીધો સંવાદ સાથે હું છું લખમા ઝારખંડના સીએમ ગુમ થયાની ફરિયાદ કરવામાં આવી હતી આ થોડીક નવાઈ જરૂર લાગી રહી છે પણ આ હકીકત છે વાત એમ છે કે જમીની કૌભાંડમાં પૂછપરછ કરવા માટે એડીએ સોમવારે દિલ્હીમાં ઝારખંડના મુખ્યમંત્રી સોરેનને ત્યાં નિવાસસ્થાને પહોંચી હતી જોકે તેઓ અહીંથી તેઓને નહોતા મળ્યા ત્યારે સત્યાવીસમી જાન્યુઆરીના રોજ તેઓ ચાર્ટર્ડ પ્લેન દ્વારા દિલ્હી ખાતે આવ્યા હતા અને કેટલીક બેઠકો પણ તેમના દ્વારા યોજવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા અને ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી પછી ભાજપના નેતા બાબુલાલ પોતાના સોશિયલ મીડિયા પર કરી અને જણાવ્યું હતું કે જો કોઈ સજ્જન આ જુએ તો કૃપા કરી અને આપેલા સરનામા પર પરત જાણ કરે અને સાચી માહિતી આપનાર વ્યક્તિને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે તેવી જાહેરાત કરી તો આ સાથે જ કોંગ્રેસે પણ કહ્યું કે ઝારખંડમાં રાષ્ટ્રપતિ શોષણ લગાવવા માટેનું આ એક કાવતરું કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવી રહ્યું છે ત્યારે ઝારખંડનું સમીકરણ અને પરિસ્થિતિ શું છે તેના પર કરીશું આજનો સીધો સંવાદ ચર્ચાની શરૂઆત કરીશું ચર્ચામાં રાજકીય વિશ્લેષક રીનાબેન ભટ્ટ જોડાઈ ચૂક્યા છે બેન આપ જણાવો કે ઝારખંડના સીએમ ગાયબ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે શું છે સમગ્ર ઘટના જી લખમાં છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે ઝારખંડ બિહાર અને છત્તીસગઢ ત્રણેય જગ્યાએ તમે જુઓ કે સ્કેમ કંઈ ના કંઈ ચાલી રહ્યા છે તમે જુઓ કે છત્તીસગઢના જે મિનિસ્ટર છે એમનું નામ પણ તમે જુઓ તો મહાદેવ એપમાં આવ્યું હતું અને કરોડોના ગોટાળો હતો બિહારમાં પણ તમે જુઓ કે લાલુ નામ રેલવેમાં નોકરી આપવા સામે જમીનો લઈ અને કરવા સામે એની પણ ચાલ રહી છે તો તમે જુઓ કે એટલે જામ્મુમાં ઝારખંડમાં છે હેમંત સોરેન એમાં તમે જુઓ કે હેમંત સોરેન સામે પણ તમે જો તો અંગેની કહી શકાય કે લેન્ડસ્કેપમાં કહી શકાય કે મની લોન્ડરીની એક ફરિયાદ દાખલ થયેલી હતી ત્યારની અને આ મામલો ખરેખર કેટલા સમયથી ચાલી રહ્યો હતો કે જેમાં તમે જો કે એમણે પોતે પણ એક પ્રકારનું કહી શકાય કે તૈયારો રાખેલી હતી અને એમની જગ્યાએ એમના પત્ની કલ્પના સોરેનને કહી શકાય કે રાબડી દેવીના જેમ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની પણ એમની પૂરી તૈયારીઓ હતી ત્યારે કોંગ્રેસ અને જામુમોના ગઠબંધનથી બનેલી સરકારમાં તમે જુઓ કે એકદમ ગરમાઓ ગરમાઓ વ્યાપી ગયો છે અને ગમે તે છડ્યા તમે જુઓ તો કે કહી શકાય કે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે એવી પણ એક સંભાવના ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે પરંતુ લખમામાં મુખ્ય મુદ્દો એ છે કે સોરેન ખરેખર કે સૌથી આશ્ચર્યજનક મુદ્દો અહીંયા એ બને છે કે એક મુખ્યમંત્રી બને એટલે કહી શકાય કે કેટલું વિચિત્ર લાગે છે ખરેખર કે બીજી તરફ એ પણ તમે સમજી શકો અથવા તો એક ઇમેજ ઊભી થાય છે કે ખરેખર એમની પોતાની ખામી અથવા અથવા એ તો જે કહી શકાય કે સ્કેમમાં એ જવાબદાર હશે તો જ એમણે આ પ્રકાર ઈડીના કહી શકાય કે ઈડી સામેના જે સવાલોના જવાબ એમણે આપવાના છે એનાથી એમને ભાગવું પડે છે કેમ ભાગવું પડે એમને અગર એ સ્વચ્છ છ બીના છે અને કોંગ્રેસને કોંગ્રેસ જે પ્રકારે આક્ષેપો લગાવી રહી જે પ્રકારે જો આક્ષેપોમાં દમ હોય તો એમણે ખરેખર એડી સમક્ષ તો હાજર થવું જોઈએ અને આ પ્રકારના ગોટાળા જ્યારે બહાર આવે છે ત્યારે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પક્ષની છબીને તો નુકસાન થાય જ છે પરંતુ મોટી સૌથી ઇમેજ એ બગડે છે કે જે સીધા મુખ્યમંત્રી પર આરોપો લાગ્યા છે અને આરોપો લાગ્યા તો લાગ્યા પરંતુ આરોપો લાગ્યા પર ઈડીએ જયારે એમની કહી શકાય કે ઇન્ક્વાયરી કરવા માટે એમણે પાસે સમસ્યા મોકલ્યો ત્યારે એ હાજર થવાના બદલે તમે જુઓ તો ભાગી ગયા છે એટલે આજે સમગ્ર દેશમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એ કહી શકાય કે ખૂબ આશ્ચર્યજનક ઘટના ગણી એની ચર્ચા ઠેર ઠેર ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભાગી ગયા ક્યાં ગાયબ છે અને તે તમે હમણાં કહ્યું એ પ્રકારે કહી શકાય કે ભાજપે પણ આ પ્રકારે ટ્વિપ કરી અને જણાવ્યું છે કે ભાઈ ક્યાં છે આ વ્યક્તિ ક્યાંય જોવા મળે તો જણાવવું એટલે ખૂબ જ આશ્ચર્યજનક કહી શકાય એ પ્રકારની આ ઘટના છે અને આગામી સમયમાં કહી શકાય કે બે પ્રકારના મુદ્દા બનવાની સંભાવના છે એક તો કહી શકાય કે કાં તો રાષ્ટ્રપતિ શાસન લદાશે અથવા તો કોંગ્રેસ અને જે એમ એમ કંઈ કરશે તો પછી કલ્પનાને કહી શકાય કે સીએમ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે પરંતુ અહીં અત્યારે મેં કહ્યું એમ મુખ્ય મુદ્દો અત્યારે એ જ ચાલી રહ્યો છે કે ખરેખર હેમંત સોરેન ગયા તો ક્યાં ગયા ખરેખર એવા ક્યાં ગાયબ થઈ ગયા શું આકાશ ઘળી ગયું કે ધરતી ગળી ગઈ અને ક્યાં હાસ્યાસ્પદ કહી શકાય એ પ્રકારનો પણ તમે જો તો બનાવ લોકોને મુખ્ય ચર્ચાઈ રહ્યો છે જી રીનાબેન આમાં બીજેપી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ઈડી જે દરોડા પાડી રહ્યો છે તેના ડરને કારણે તેઓ અહીંયાથી પલાયન થઈ ચૂક્યા છે અને નાસી ચૂક્યા છે જી લખમાં એકચ્યુઅલમાં આપણે જોઈએ તો કેટલાક સમયથી તમે જુઓ કે ઈડી દ્વારા વ્યાપકપણે ઠેર ઠેર દરોડા પાડવામાં આવે છે તમે જુઓ તે કેજરીવાલ હોય કે પછી મેં હમણાં જેમ કહ્યું કે છત્તીસગઢના સીએમ હોય કે ભાઈ તમે જો કહો બિહાર હોય કોન્સ્ટન્ટ કહી શકાય કે ચાલુ છે એટલે એક વસ્તુ એ પણ છે કે ક્યાંક રાજકીય હથિયાર હોય એ પ્રકારનો પણ ક્યાંક ઉપયોગ તો થાય છે એની આપણે નકારી નથી શકતા પરંતુ એક વસ્તુ છે કે હેમેન્દ સોરેન પોતે જો અગર સ્વચ્છ ન હતા મતલબ એમની સ્વ છબી સ્વચ્છ હોત આ પ્રકારે ભાગવું ન પડત એક વસ્તુ એ અહીંયા છે તો બીજી વસ્તુ એ પણ છે તમે જુઓ કે આપણે જે પ્રકારની કહી શકાય કે વાતો કરીએ છીએ કે આપણે ભ્રષ્ટાચારમાંથી અપનાવીશું પરંતુ એના બદલે તમે જુઓ કે કૌભાંડો ખુલીને અને ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવી રહ્યા છે કે લોકો તો ખાલી જોઈ જ રહ્યા છે કે શું થઈ રહ્યું છે શું નહીં બાકી તમે જુઓ કે આજે કૌભાંડની ફરી એક સિલસિલો કહી શકાય કે શરૂ થયો છે એ વાતમાં દમ છે જે તે કહ્યું એ પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે કે રાજકીય હથિયાર બનાવવામાં આવે છે પરંતુ સામે છેડે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક આમાં એક ભ્રષ્ટાચારની એક મોટા કૌભાંડની પણ બો આવી રહી છે એટલે આ ત્રણેય જે રાજ્યો છે મેં શરૂઆતમાં કહ્યું એ ત્રણેય રાજ્યોમાં તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક એના મુખ્યમંત્રીઓના સીધા છેડા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ સ્કેમોમાં લાગેલા છે એક વસ્તુ એ છે અને બીજી વસ્તુ એ છે કે ઈડીનો જે પ્રકારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દુરુપયોગમાં એ પણ એ ચર્ચા છે કે ખરેખર કે તમે જુઓ કે હમણાં જ તુરંતમાં જ કહી શકાય કે બિહારમાં જે રાજકીય ઘટનાક્રમ થયો કે નીતિશકુમારે પાલો બદલ્યો એની ક્યાંકને ક્યાંક ઇફેક્ટ આવી છે એમ પણ કહેવામાં આવે છે એટલે હવે એક રાજ્યનું જે ઓપરેશન લોટસ બહાર પડ્યું છે એ પછી હવે કદાચ મનાય કે બીજા રાજ્યને કહી શકાય કે નિશાના પર લેવામાં આવ્યું હોય એ પ્રકારની પણ એક ચર્ચા છે એટલે ઓપરેશન લોટસ શું પાર પાડવાનો ફરી એકવાર પ્રયાસ થઈ રહ્યો છે કે શું એ પ્રકારની પણ ચર્ચાઓ છે પરંતુ જે ભાગી ગયા છે હેમંત સોરેન એ એના કરતાં પણ કહી શકાય કે સનસનાટીપૂર્ણ ઘટના છે જી તો બીજેપી એવું કહ્યું કે તેઓ ઈડીના ડરને કારણે તેઓ નાસી ચૂક્યા છે ફરાર થઈ ચૂક્યા છે અને કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે એટલા માટે થઈ અને કેન્દ્ર સરકાર આ બધું આયોજન કરી રહી છે પરંતુ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગે એ થોડુંક દર્શકોને સમજાવો જી લખમાં જ્યારે રાજ્યમાં કહી શકાય કે અસ્થિરતા હોય કહી શકાય કે જે કોઈ પણ જે મુખ્યમંત્રી હોય એ પોતે કહી શકાય કે એનું જે બળ હોય એ પુરવાર ના કરી શકે અથવા પ્રકારે જ્યારે અરાજકતા હોય ત્યારે એ સ્થિતિમાં કહી શકાય કે રાષ્ટ્રપતિ શાસન લગાવવું કરવામાં આવે છે કલમ ત્રણસો છપ્પન હેઠળ ધારાની તો તમે જુઓ કે આ જે કલમ છે રાષ્ટ્રપતિ શાસનનો એ અત્યારે તમે જુઓ કે ઉપયોગ ઘટી ગયો છે બાકી તમે જો કે ભૂતકાળમાં તમે નજર કરશો તો ઇન્દિરાના શાસન સમયે તમે જુઓ કે કહી શકાય કે આ ધારાનો બેફામપણે ઉપયોગ કરવામાં આવતો હતો તમે જુઓ તો અને કોઈ પણ રોકટોક વગર જ્યારે તમે જુઓ કે તમે ખરેખર ઇતિહાસનું ખરેખર રોક્યું કરશો તો ઇન્દિરા ગાંધી મેક્સિમમ કહી શકાય મેક્સિમમ લગભગ ત્રણસો કે મને યાદ હોય તો ચારસો વાર કે એવી કેટલી બધી બધી વાર અલગ અલગ રાજ્યોમાં કહી શકાય કે ફ્રિકવન્ટલી આ પ્રકારે રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કહી શકાય કે પ્રયાસો કર્યા હતા એટલે ઇન્દિરા ગાંધીનું નામ રાષ્ટ્રપતિ શાસન જ્યારે જ્યારે લગાવવાની વાત આવે ત્યારે કહી શકાય કે આ કલમનો ધારાનો જે દુરુપયોગ છે એ માટે તમે આગળ ધરી શકો છો કેમ કે એનો બેફામ ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે આ વખતે પણ તમે જુઓ કે અગર ભાજપ પાસે સત્તા ના હોય ભાજપ પોતાની સત્તા પૂરવા ના કરી શકે એની પાસે પૂરતું સંખ્યાબળ ન હોય અને સામે છેડી તમે જુઓ કે કોંગ્રેસ અને સીબી સોરેન જે પોતે પણ કહી શકાય કે આ આરોપમાં લાગેલા છે એ પણ જો આ પ્રકારે ના કરી શકે તો એક સીધી વાત છે કે કોઈ પણ પક્ષનો જ્યારે દાવો કહી શકાય કે પૂરવા ન થાય તો પછી રાષ્ટ્રપતિ શાસનને નોબત આવે એટલે હવે સ્થિતિ શું થાય છે ને શું નહીં એ જોવાનું રહે છે લખમાં જી ચોક્કસથી તો એડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા જેની અંદર છત્રીસ લાખ જેટલી રોકડ જપ્ત કરવામાં આવી ચૂકી છે અને બે જેટલી કાર પણ ત્યાંથી જપ્ત કરવામાં આવી છે તો પછી આ ઈડી દરોડા પાડી રહી છે અને તેઓ ત્યાંથી ફરાર છે છતાં પણ પાછળથી જનતા છે ત્યાંની એ તો રેલીઓ યોજી રહી છે કે કેન્દ્ર સરકાર આ બધું જ કરી રહી છે અને તેઓને નીચા બતાવવા માટે આ બધું થઈ રહ્યું છે લખમાં એક્ચ્યુઅલી આ એરિયા તમે જુઓ તો એક કહી શકાય કે આદિવાસી અથવા તો કહી શકાય કે જે માવોસિસ્ટ જે એરિયા છે એ પ્રકારનો એક એરિયા છે તમે જુઓ કે આ કુદરતી સંપત્તિ સૌથી મેક્સિમમ જે ધરાવતો એ પ્રકારનો એરિયા છે એટલે અહીંની પ્રજા જે છે એ એટલી એજ્યુકેટેડ નથી એક વાત તો અને આદિવાસીઓ જે કહી શકાય એ પ્રજા મેક્સિમમ વધારે છે અહીંયા એટલે આ પ્રજા જે છે એમાં હેમંત સોરેન અને સિબુ સોરેન જે હતા એ વખતનું કહી શકાય કે ક્યાંક કહી શકાય કે કંટ્રોલ રહ્યો છે પ્રજા પર એટલે એ પ્રજા જે હોય છે એ ખરેખર એમનું પોતાનું હજી તટસ્થપણે જે મૂલ્યાંકન કરી શકે એ સ્થિતિમાં નથી હોતી એટલે તમે જુઓ કે એમની જે આ પરિવારનો જે કહી શકાય કે વર્ચસ્વ આ એરિયામાં જે છે એના લીધે તમે જુઓ કે એ લોકોએ કઈને કંઈ જેમ ચેતર વસાવાના કેસમાં તમે જુઓ કે આદિવાસીઓ પોતે ક્યાંક ને ક્યાંક દેખાવો યોજ્યા હતા અને એમની પડખે ઉભા રહ્યા હતા એ જ પ્રકારે આ મામલામાં પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક જે પ્રજા છે એ હેમદ સોરેનના પડખે આવી અને મેદાનમાં ક્યાંક ને ક્યાંક ઉભેલી હોય એવું જણાય છે આપણને એટલે વિચારવાની કહી શકાય કે સાચું શું કે ખોટું શું એ પ્રકારની ક્યાંક કેપેસિટી હતી અને મેં કહ્યું કે પરિવારવાદ જે છે હજી આજે પણ તમે જો કે ક્યાંક ને ક્યાંક એરિયામાં તમે જુઓ કે દેશમાં ઘણી બધી મોટાભાગના રાજ્યોમાં તમે જુઓ કે પરિવારવાદ જે છે એ આજે પણ તમે જુઓ તો કેટલીક પ્રજાઓ કહી શકાય કે ચોક્કસ વર્ગને કહી શકાય કે કંટ્રોલ કરતી હોય છે એટલે આ એરિયામાં પણ આ સ્થિતિ છે એટલે જે કંટ્રોલ કરે છે એના લીધે તમે જુઓ કે કૌભાંડ કર્યા હોવા છતાં પણ લોકોને શું જ નથી ખરેખર કે તમારી સાથે શું થયું છે ને શું નહીં કે આ પ્રજા જાગૃત છે અને મેં કહ્યું એમ અહીંયા ખરેખર કુદરતી સંપત્તિ ભર ભરમાર છે એટલે ઘણી બધી કંપનીઓ તમે જુઓ કે અહીં પણ પોતાનો કહી શકાય કે મોટા મોટા ઉદ્યોગો સ્થાપવા માટે કહી શકાય કે ઉત્સુક છે એટલે ટૂંકમાં મૂળ મામલો આ જ છે કે આ જે પ્રજા જે છે એને હવે કોણ સમજાવી શકે કે ભાઈ ખરેખર સ્થિતિ શું છે અને તમે જુઓ કે જે આદિવાસી વાળો એરિયા જે છે ત્યાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે માઓવાદીઓ જે છે એનો પણ ક્યાંક પ્રભાવ છે એટલે થોડો કહી શકાય કે લોકો જે કોઈ પણ અધિકારીઓ હોય એ પણ થોડા ખચકાય કદાચ જતા એરિયામાં એટલે સ્થિતિ આ છે જી ચોક્કસ થી તો રાંચીમાં નેતાઓ પણ આ વાતથી અજાણ હતા કે તેઓના સીએમ છે તે ત્યારે ફરાર થઈ ચૂક્યા છે તેઓને ઉપરથી પૂછવામાં આવતું હતું વારંવાર કે ક્યાં છે શું છે તો તેઓ પણ મૌન સેવી રહ્યા હતા તો તેઓ પણ આ વાતથી અજાણ હશે તમને શું લાગે છે એવું નથી એકચ્યુઅલમાં આ મામલો તમે જોવો તો લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યો છે કહી શકાય કે વાગતું વાગતું જેમ મંડપે આવે એ પ્રકારની વાત છે મેં કહ્યું કે એકચ્યુઅલમાં બે મહિના પહેલા પણ બે ત્રણ મહિના પહેલા પણ ઘટના પ્રક્રમમાં મેં સાંભળ્યું તો મહિના આમ કે કલ્પના સોરેનને કહી શકાય કે આગળ ધરી અને રાબડીના જેમ કહી શકાય કે મુખ્યમંત્રી બનાવવાનો એક એમનો પોતાનો આઈડિયા હતો કેમ કે અગર એ પોતે ક્યાંકને ક્યાંક ગુનેખાર ગુનાખોર સાબિત થાય છે અને જેલ જવું પડે છે અથવા તો એમનું મુખ્યપદ મુખ્યમંત્રી પદ છીનવાય છે તો પણ એમનું કહી શકાય કે રાજકીય જે વારસ છે એ આગળ વધે અને એમની ગાદી સચવાઈ રહે એટલે એ પ્રકારનો આખો એમનો કારસો હતો અને એક કહી શકાય કેડિયોલોજી હતી એટલે મેં હમણાં બી કહ્યું તમને કે હવે ખરેખર કેમ કે કોઈ સંખ્યાબળ પૂરું સાબિત નહીં થઈ શકે અને એની સામે જો ગુનો સાબિત થશે તો ખરેખર મુદ્દો એ જ છે કે રાષ્ટ્રપતિ શાસન સિવાય બીજા કોઈ ઓપ્શન હોય મને લાગતું નથી જી અને ચોક્કસથી તો હવે આપણે એ વાત પણ કરી લઈએ કે ચૂંટણી બહુ જ નજીક આવી ચૂકી છે ટકોરા મારી છે તેવી પરિસ્થિતિ છે અને એવી પરિસ્થિતિની વચ્ચે આ બધી પરિસ્થિતિ અને આ બધી ઘટના ઘટવી એ કેટલી યોગ્ય છે લખમાં ખરેખર ઇલેક્શન જેમ નજીક આવી રહ્યું છે એમ તમે જો કે ત્રણેય રાજ્યોમાં કહી શકાય કે ઈડી ઈડીનો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સકંજો અથવા તો કહી શકાય કે એનું કાર્યવાહી ચાલશે કેમ કે બિહારમાં તમે જો કે કાલે લાલુ યાદવને તમે જો નવ કલાક જેટલી પૂછપરછ કરવામાં આવી હતી આખો દિવસ અને આ મામલો પણ કંઈ થોડો જૂનો તો છે જ અને તમે જુઓ કે સોરી છત્તીસગઢમાં તો એમની સરકાર રહી જ નથી હવે પરંતુ તેમ છતાં જે આરોપ હોય તો ઊભા જ હોય બીજી વસ્તુ એ છે અને હવે તમે જુઓ કે જે એમ ઝારખંડમાં પણ તમે જુઓ કે આ પ્રકારનું કહી શકાય કે મુખ્યમંત્રી ખુદ પર આરોપ લાગ્યા છે અને ફરાર થયા છે એટલે ઇલેક્શન નજીક છે તમારી વાત સાચી છે પરંતુ હમણાં બી મેં કહ્યું એ જ વાત હું મારી ફરી દોરવા માગીશ કે કેટલાક જે રાજ્યો જે છે અથવા તો કેટલાક સ્થાનો અથવા કોઈ જિલ્લા રાજ્યો તમે જુઓ કે અલગ અલગ જગ્યાએ કેટલીક જગ્યાએ પરિવારવાદ જે છે એ કંટ્રોલ કરી અને જે તે વિસ્તાર પર પોતાની પકડ જમાવતા હોય છે એટલે આ એરિયા પર તમે જુઓ કે મને લાગે છે કે ભાજપ પોતે ઓપરેશન લોટસ ચલાવે અથવા તો પોતે કહી શકાય કે કોઈ પણ પ્રોગ્રામ એને આગળ ધપાવે અથવા તો એને કહી શકાય કે પ્રચાર યાત્રા ઝુંબેશ વોટ એવર કંઈ પણ ચલાવે તેમ છતાં થોડું એને ટપ પડી જાય એવું છે એટલે ઇલેક્શન આવે તો પણ આ એરિયા પર એવી અસર લખમાં થાય એવી નથી કેમ કે બે વસ્તુ મેં તમને જણાવી કે એક તો વાળો એરિયા છે અને બીજું કે આ પરિવારનો કહી શકાય કે ને ક્યાંક એનું પ્રભુત્વ રહ્યું છે એટલે અને સામે છેડે મેં જે શરૂઆતમાં જણાવ્યું કે પ્રજા પણ એવી છે કે તમે પોતે કયો કે રેલીઓ યોજે છે એની સામે એટલે પ્રજા પોતે એક્સેપ્ટ નથી કરી રહી એટલે એક્સેપ્ટ ના હોય જ્યાં ત્યાં તમે સીધી વાત છે કે લોકો ગુને ગુનાખોર તરીકે એને સ્વીકારવા તૈયાર જ નથી એટલે એમને તો ઉપરથી સહાનુભૂતિ ક્યાંક કહી શકાય કે સહાનુભૂતિ મળી શકે એમ હોય છે એટલે સહાનુભૂતિ મળે એમ હોય તો સીધી વાત છે કે ઇલેક્શનમાં એમને કહી શકાય કે આવા મુદ્દા જે છે એ પ્રજા પોતે ખરેખર કહી શકાય કે એમના જે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં સ્વીકારવા તૈયાર હોય તો પછી એમને ખરેખર બોયકોટ કરવાના બદલે તમે જુઓ તો એવો એક એક્સેપ્ટનેસ મળું અને ક્યાંક સહાનુભૂતિ જે છે એ પણ એમની સાથે આવીને ઉભી રહે એટલે ઇલેક્શનમાં એમને નુકસાનના બદલે કહી શકાય કે ફાયદો થાય એમ છે જી ચોક્કસથી આપણે રાજકારણની વાત કરીએ તો ક્યાંક નેતાઓ નીતિ અપનાવી રહ્યા છે ક્યાંક પોતાના પક્ષનો છેડો ફાડી બીજા પક્ષમાં એન્ટર થઈ રહ્યા છે બીજા પક્ષ તરફ રહ્યા છે એની વચ્ચે હવે આ સીએમ ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી ચૂકી છે કઈ તરફ જઈ રહ્યું છે કઈ દિશામાં છે અત્યારે ભારતનું રાજકારણ તમારી દ્રષ્ટિએ લખમા આપણા નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાન કેટલી વાર કહી ચૂક્યા છે કે તેઓ ભ્રષ્ટાચાર સામે જીરો ટોલરન્સની નીતિ અપનાવવા માંગે છે અપનાવી રહ્યા છે અને વાતમાં ક્યાંક સાચી પણ છે તમે જુઓ કે દરેક જગ્યાએ કડક કાર્યવાહી દેશભરમાં ચાલી રહી છે તો સામે છેડે એ પણ જોવામાં આવે છે કે જે કૌભાંડો છે ખુલીને બહાર આવતા જાય છે ઠેર ઠેર કૌભાંડો જાણે ચાલી રહ્યા છે આપણે ગુજરાતની વાત કરીએ હમણાં તમે જુઓ કે જુનાગઢનું જે તરલકાંડ જે છે એ પણ તમે જુઓ કે કહી શકાય કે લોકો માટે ચોંકાવનારો છે કેમ કે લોકોને કઈ પ્રકારે જે સત્તાધીશો બેઠા છે એ લોકોને કઈ રીતે બ્લેકમેલ કરે છે એટલે ભ્રષ્ટાચારની જ્યારે વાત આવે ત્યારે તમે જુઓ કે અધિકારીઓ હોય કે આજે સીએમ ખુદ કહી શકાય કે ભ્રષ્ટાચારનું એના પર કાળું એક લેબલ અથવા કાળી એક ટીલી લાગેલી હોય છે એટલે લોકો આપણે જેટલી કડક નીતિ કરવા જઈએ છીએ અથવા તો આપણા મોદીજીએ જે કહ્યું છે પ્રકાર કડક હાથે તમે કામ લેવા જાઓ છો પરંતુ જે રિઝલ્ટ હોવું જોઈએ આપણે જે રિઝલ્ટ મળવું જોઈએ એ નથી મળી રહ્યું ખરેખર કેમ કે ભ્રષ્ટાચાર ઓર તમે જુઓ તો મજબૂત થતો જાય છે એટલે લોકો પ્રજા ત્યાંની ત્યાં જ છે અને જ્યારે પ્રજા ટેક્સ ભરે છે ત્યારે તે એવી આશા રાખે છે કે એમને ખરેખર બધી સુવિધાઓ મળશે પરંતુ આ પ્રજાના જે પૈસા હોય છે એ ક્યાંક ને ક્યાંક ખરેખર તમે જુઓ કે ટેક્સના નાણાં જે હોય છે જે તે સરકાર હોય એ ખર્ચ કરે છે આપણી સુવિધાઓ પૂરી પાડવામાં પરંતુ આ સુવિધાઓ સામે તમે જુઓ કે કૌભાંડો થાય એટલે નાણાં સીધી વાત છે કે ક્યાંક ને ક્યાંક પ્રજાના જ હોય છે બીજે તો નાણાં ક્યાંયથી આવતા નથી હોતા કેમકે તમે કોઈ પણ જ્યારે ચીજ વસ્તુ ખરીદો ત્યારે તમે રૂપિયાની ચીજ ખરીદો તો પણ તમે જો કે એના પર ક્યાંક ને ક્યાંક ટેક્સ લાગેલો હોય છે એ તમામ જે નાણાં છે એ પ્રજાના જ હોય છે અને આ નાણાં ખરેખર યોગ્ય જગ્યાએ અથવા તો જે જરૂરી ખર્ચ હોય એના બદલે વાપરવાના બદલે તમે જુઓ કે કૌભાંડો વપરાય એટલે સૌથી મોટું નુકસાન તો આ જ જાય છે અને પછી સરકાર જે છે એ ખરેખર તમે જુઓ કે આ રૂપિયા પ્રમાણે કૌભાંડો વપરાઈ જાય ત્યારે લોનો લેવી પડતી હોય છે અથવા તો તમે જો જુઓ તો જે ફંડ હોય છે એ યોગ્યના બદલે અયોગ્ય હાથોમાં જતો રહે છે એટલે ટૂંકમાં આ બધું જો વિચારવામાં આવે આફ્ટર ઓલ બધું જ તો આખરે નુકસાન તો પ્રજાનું જ્યાં અને ત્યાં થાય છે અને મોદીજીના રાજ્યમાં એ વાત તમારે કબૂલવી પડે કે ખરેખર ઈડી ભલે તને રાજકીય હથિયાર બનાવવામાં આવ્યું હોય પરંતુ જે પ્રકારે ઈડી સપાટો બોલાવે છે એ જોતા તમે એમ કહી શકો કે જે લોકો કૌભાંડકારીઓ છે એ લોકો ક્યાંક ને ક્યાંક સાબદા રહે છે અને એમને ક્યાંક ને ક્યાંક ડર અથવા તો એક મેસેજ પણ જાય છે એટલે આ પ્રકારના જ્યારે આક્ષેપો લાગે ત્યારે લખમાં એ વસ્તુ તો છે કે ભલે એ લોકો ઓપરેશન લોટસ ચલાવવા માટે કરતા હોય કે પછી પોતાના કહી શકાય કે જે તે વ્યક્તિને બદનામ કે નિશાન સાધવા માટે કરતા હોય વોટ પણ સચ્ચાઈ સામે છેડે તમારે એ પણ કબૂલું પડે કે આનાથી તમને ક્યાંક ને ક્યાંક ફાયદો પણ થઈ રહ્યો છે કેમ કે જે લોકો કૌભાંડકારી હશે ગુનાખોરો હશે કહી શકાય કે અથવા જે લોકો મની લોન્ડરિંગ કરતા હશે એ લોકોમાં કહી શકાય કે ડર જાય છે ને એક મેસેજ જાય છે કે ભાઈ ચલો મારા પર પણ ઈડીનો સકંજો કસાઈ શકે છે મને પણ કહી શકાય કે હું ઈડીના ઝાપ્તામાં આવી શકું છું એટલે મારે કહી શકાય કે જવાબદાર રહેવું પડશે અથવા મારે સાવધાન રહેવું પડશે અથવા તો સાવધાન રહેવા કરતાં પણ કહી શકાય કે કૌભાંડ કરતાં થોડી વાર વ્યક્તિ વિચાર તો કરશે જેમ આપણે ગુનાખોરો સામે એક કહીએ છીએ કે ગુનાગરોમાં ઉદાહરણ બેસે એ પ્રકારની ખરેખર કડક પણ વિપક્ષ અને અપક્ષ દ્વારા તો એવું કહેવામાં આવી રહ્યું છે કે એડી છે તેનો અત્યારે દુરુપયોગ થઈ રહ્યો છે કેન્દ્ર સરકાર આ ઈડીનો દુરુપયોગ કરી રહી છે જે પણ અવાજ ઉઠાવે છે એની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે લખવા વાત વ્યાજબી પણ છે ક્યાંક મેં કહ્યું ને કે એક જે કોઈપણ જે વસ્તુ હોય એની એક સિક્કાની બે બાજુ હોય એવી જેવી વાત છે કે ઓપરેશન મેં હમણાં આખી વાત જે કરી એ પ્રકારે એક વસ્તુ છે કે એ લોકો એમનો પોતાનું કહી શકાય કે ઓપરેશન લોટસ ચલાવવા અથવા તો કહી શકાય કે એમના જે વિરોધ વિપક્ષો છે એમને ટાર્ગેટ કરવા માટે એ લોકો ઈડીનો કહી શકાય કે ક્યાંકને ક્યાંક ઉપયોગ અથવા દુરુપયોગ પણ ક્યાંક થાય છે પરંતુ દુરુપયોગની સાથે લોકો તો એ સમજવાની જરૂર છે કે દુરુપયોગ જ્યારે થાય ત્યારે એવું સાવ નથી હોતું કે સામાવે વ્યક્તિ બિલકુલ નિર્દોષ હોય અને ઈડીને ઝપટામાં લઈ લેશે કેમ કે હેમંત સોરેનની તમે વાત જુઓ તો એવું તો છે મને લોન્ડરિંગ જે કેસ છે એ તો છે જ અને જ્યારે ઈડી કોઈ પણ કેસ પર મતલબ જ્યારે ઝપેટમાં લે છે ત્યારે તમે જુઓ કે એને પણ સાબિત તો કરવું જ પડે છે ને કે શું છે ને શું નહીં વ્યક્તિ ગુનાખોર છે કે નથી અથવા તેને કંઈ કહી શકાય કે મને લોન્ડરિંગ કર્યું છે કે કેમ અથવા તો કંઈ એની મિલકતો પ્રમાણસર છે કે શું છે કે શું નહીં આ બધા જવાબ તો ઈડીએ પણ આપવા તો પડતા હોય છે એટલે એવું તો નથી હોતું કે સામાળે વ્યક્તિ સાવ નિર્દોષ હોય અને ભોગ બનાવવામાં આવી હોય એટલે ઈડીને હથિયાર બનાવવામાં આવે છે મેં કહ્યું કે ઇન્દિરાના સમયમાં તમે જુઓ કે રાષ્ટ્રપતિ જે શાસન હતું એનો કહી શકાય કે બેફામ દુરુપયોગ થતો હતો અત્યારે કહી શકાય કે ક્યાંક ઈડીનો પણ એ પ્રમાણે ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે લોકોમાં પણ ચર્ચા તો છે એટલે આપણે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ કબૂલવી પડે કે ઈડીના જે દરોડા છે એ કહી શકાય કે ઘણી બધી જગ્યાએ બધી જગ્યાએ ઠેર ઠેર ચાલુ ને ચાલુ જ હોય છે દેશભરમાં તમે જુઓ જી રીનાબેન એ જણાવો કે ક્યાંક નેતાઓ પક્ષપલટા કરી રહ્યા છે ક્યાંક આવી ટૂંકમાં અત્યારે આપણે કહીએ ને કે ભારતના રાજકારણમાં ઉથલપાથલ માચી ચૂકી છે તો એ વાત વ્યાજબી છે તો આ બધા વચ્ચે લોકોની માનસિકતા પણ કેવી અસર પડશે એ સમજાવો લખમા એક વસ્તુ છે કે અત્યારે લોકો એક તમાશો જોતા હોય એવો ક્યાંક સીન ક્રિએટ થયો છે એનું કારણ છે કે લોકોમાં મોદીજીની જે કહી શકાય કે પ્રચંડ શક્તિ અથવા તો એમની જે કહી શકાય કે સ્કિલ અને એમની ઇન્ટેલિજન્સી અને મોદીજીની પોતાની પ્રતિભા અને કામ કરવાની આવડત તમામ વસ્તુ ઓલ ઓવર તમે જોવા જોઈએ તો મોદીજીને એક કદાવર નેતા સાબિત કરે છે એની ના નથી લખમાં પરંતુ એક વસ્તુ છે કે દરેક વ્યક્તિ તો સરખી નથી હોતી કોઈને કોઈ ફરિયાદ પણ હોઈ શકે છે અથવા તો કોઈ વ્યક્તિ ઓપ્શન પણ ઈચ્છતી હોય છે ક્યાંક એન્ટિંગ કમર્સિં ફેક્ટર પણ લાગુ પડતું હોય છે પરંતુ આજે તમે જુઓ કે કોંગ્રેસ પોતે બિલકુલ આ રાજ્યસભાની જે બેઠકો ચાર ગુજરાતમાં ખાલી થઈ છે પણ તમે જો એમાં નોમિનેટ પણ નહીં કરે કેમ કે એની પાસે એવું બળત નથી અને બીજી વસ્તુ એ પણ છે કે ગુજરાતમાં તમે જો કે સોળ હતા 16 થી સત્તર જેટલા એમના ધારાસભ્યો એમાં પણ તમે જુઓ કે ત્રણેય તો પોતે પાલો બદલ્યો છે હમણાં અને તેમ છતાં ડેમેજ કંટ્રોલ કરવાની કહી શકાય કે એમની પોતાની કોઈ કહી શકાય કે આવડત નથી અને નિષ્ફળતા નિષ્ફળ પણ એ લોકો પુરવાર થઈ રહ્યા છે એટલે ડેમેજ કંટ્રોલ પણ નથી કરી રહ્યા એટલે આમાં તમે જુઓ કે જે ચિત્ર ઉભરીને આવી રહ્યું છે એમાં આજે મોદીજીનું જે જહાજ છે એ ફૂલ સ્પીડમાં છે અને આ સ્પીડમાં આ સફળતાના જે કહી શકાય કે એમની જે જે ટ્રેન ખૂબ પૂરપાટ જઈ રહી છે એમાં ચડવા માટે તમે જુઓ કે કોંગ્રેસ હોય કે અપક્ષ હોય કે કોઈપણ દરેક પક્ષના ઉમેદવારો આજે પોતે ઉતાવળા થયા છે એટલે બિહારના નીતીશકુમારને જો રામ કહેવામાં આવે છે કેમ કે એમને ખ્યાલ આવી ગયો કે ઇન્ડિયા ગઠબંધન જે છે એમાં એમનું કંઈ ઉપજવાનું નથી અને આજે પણ ગાંધી પરિવાર જે છે એ જ પોતે પોતાની જાતને આગળ કરવા કહી શકાય પ્રમોટ કરવા આગળ છે એક બાજુ મમતા મમતા મમતાજી મમતાજીએ પણ તમે જુઓ કે છેડો ફાળ્યો છે અને જણાવ્યું છે કે પોતે લાથે ચૂંટણી લડશે તો આ બાજુ તમે જુઓ કે અખિલેશ પણ કહી શકાય કે સાથે નથી એટલે ઇન્ડિયા ગઠબંધન જે ખરેખર ઊભું થયું હતું એક ઓપ્શન તરીકે પરંતુ એ ઓપ્શન તમે જુઓ કે જે ચૂંટણીને વાર છે પહેલાં તો વેરવિખેર થવા માંડ્યું છે એટલે લોકો પાસે એવો ઓપ્શન પણ નથી બચતો તમે જુઓ તો આજે તમે જુઓ કે વિપક્ષ જે છે એ સાવ શૂન્ય પર આવી ચૂક્યું છે લોકસભા હોય કે ધારા વિધાનસભા હોય આજે વિપક્ષ પોતે પોતાનો અવાજ રજૂ કરી શકે એ સ્થિતિમાં છે જ નહીં અને હજી આગામી સમયમાં તમે જુઓ કે ભાજપે પોતે ધાર્યું છે કે ચારસો સીટો મેળવશે અને લાગી પણ રહ્યું છે કેમ કે મોદીજી એમની ચૂંટણી સ્ટ્રેટેજી એમની કાર્યપ્રણાલી એમનો પ્રચાર બધું ઓલ ઓવર તમે જોવા જાઓ તો કહી શકાય કે એની સામે કોંગ્રેસનું શૂન્ય છે અને રામ મંદિરમાં જઈને એ લોકોએ કહી શકાય કે હિન્દુત્વ હિન્દુ લોકો માટે કહી શકાય કે સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે કે તેઓ મુસ્લિમ તુષ્ટિકરણ કરે છે અને કહી શકાય કે બિલકુલ જે કોઈ રિલેટેડ જ નથી એવી વાતોમાં પણ ક્યાંક પોતે કંઈ કહી શકાય કે ગુંજવાઈ અને ક્યાંક એમની જે પોતાનો જે છબી છે એ આવે છે એટલે કહી શકાય કે કોઈ વિચાર અથવા મંથન એ પ્રકારની એમને જે કહી શકાય કે જે હોવું જોઈએ ખરેખર સંગઠનમાં અથવા તો કોંગ્રેસમાં એ જોવા નથી મળી રહ્યું અને ખૂબ જ કહી શકાય કે ગેરવ્યાજબી વર્તન લોકોને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે એટલે સીધી વાત કે ભાજપને ત્યાં બધી વસ્તુનો ઓલ ઓવર ફાયદો છે વિપક્ષ ખતમ થઈ રહ્યું છે વિપક્ષનું કહી શકાય કે ટોટલી નિર્મૂલન થઈ રહ્યું છે કેવું દેશમાં લાગી રહ્યું છે હવે જી ચોક્કસથી પરંતુ આ બધી પરિસ્થિતિમાં અત્યારે ઝારખંડનું રાજકારણ એકદમ ગરમાઈ ચૂક્યું છે ત્યાં વિવિધ બેઠકોનો દોર છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યો છે તેની અંદર વિશેષ ગઠબંધનની પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો જી બિલકુલ સાચી વાત છે પરંતુ ઝારખંડની જ્યારે વાત કરવામાં આવે ત્યાં આજે પણ કોંગ્રેસનો અને જે એમ એ બંને પક્ષોનો ક્યાંક ને ક્યાંક દબદબો છે એટલે તમે જુઓ કે બેઠકો કરવામાં આવે પરંતુ મનોમંથનનો મુદ્દો ત્યાં એ જ છે કે ખરેખર જે સ્થિતિનું નિર્માણ થશે કે ખરેખર મુખ્યમંત્રી પદેથી કહી શકાય કે હેમંત સ્વામીની નકલપટ્ટી થશે તો પછી શું એ ઓપ્શન તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ખાલી રહે છે કેમ કે ના ભાજપ પાસે એનો જવાબ મળી શકે એમ છે કે ભાજપ પોર્ટ એવર ગમે તે આક્ષેપ લગાવે પરંતુ ભાજપ પાસે પણ ત્યાં સંખ નથી અને કોંગ્રેસ પાસે પણ તમે જુઓ કે આ સ્થિતિમાં કહી શકાય કે ખરેખર એમની મદદ કોણ કરી શકે એમ છે કેમ કે મુખ્યમંત્રી પદેથી હેમંત સોરેનની અકલપટ્ટી થયા બાદ ખરેખર આરોપો પુરવાર થાય અને પછી તમે જુઓ કે જે સ્થિતિનું નિર્માણ થશે એ સ્થિતિમાં કહી શકાય કે સરકાર બચશે કે નહીં બચે એક પ્રશ્નાર્થ છે એટલે બેઠકોનો દોર તો સારું થયો છે પરંતુ હવે ઓપ્શન શું સવાલ એ પણ આવી રહ્યો છે એટલે ખરેખર જો હેમંત સોરેન હજી પણ ઈડીના કહી શકાય કે સમક્ષ હાજર થઈ જાય અને ખરેખર જેન્યુનલી જવાબ આપે તો કદાચ બને કે કોઈ કુકેલ આવે પરંતુ જે પ્રકારે ગાયબ થયા છે અને એમની જે કહી શકાય કે માનસિકતા લોકોમાં જોવા મળી રહી છે અને મેં કહ્યું એમ બે ત્રણ મહિના પહેલાં જ એમણે પોતે પોતાની પત્નીને કહી શકાય કે મુખ્યમંત્રી પદે આરોપ થવા માટે કહી શકાય કે તૈયારીઓ કરી લીધી હતી એટલે એમને ખ્યાલ તો હતો જ કે તે ગુનેખાર છે ને એમની પર એક્શન લેવામાં આવશે એટલે તમામ જે સ્થિતિ છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ઝારખંડની જે સ્થિતિ છે અરાજકતા અથવા પ્રવાહી બની છે જી જેમ પ્રમાણે અત્યારે ઝારખંડની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે તેની અંદર સાફ વર્તા રહ્યું છે કારણ કે છત્રીસ લાખ જેટલી મોટી રકમ છે તેમાં ત્યાંથી ઝડપવામાં આવી છે બે જેટલી ગાડીઓ તેમને ત્યાંથી ઝડપી પાડવામાં આવી છે અને આ બધી વસ્તુઓમાં સાફ દેખાઈ રહ્યું છે કે તેઓ દૂધ ના થયેલા તો નહીં હોય પરંતુ હવે આ બધા વચ્ચે જે વિપક્ષ છે અપક્ષ છે તેમના સાથીદારો છે કાર્યકર્તાઓ છે તેઓ તો એવું કહી રહ્યા છે કે કેન્દ્ર સરકાર છે તેઓ તાનાશાહી કરી રહી છે અને વિપક્ષને તોડવાની પ્રક્રિયા ત્યારે હાથ ધરવામાં આવી ચૂકી છે અને નવા નવા કિમિયા તેમના દ્વારા આજમાવવામાં આવી રહ્યા છે તો આ વાત તો અસ્વીકાર્ય કહી શકાય ને લખમાં માની લો આરોપો સાચા છે તો પણ હું તમને કહેવા માંગીશ કે આપણા પડોશી રાજ્ય રાજસ્થાનની તમે વાત કરો તો રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર હતી એ મજબૂત હતી લોકોને પણ એક વિશ્વાસ હતો અને એમની વાતોમાં પણ ક્યાંક દમ હતો એટલે તમે જુઓ કે ત્યાં પણ ઓપરેશન લોટસ કરવાનું ટ્રાય કરવામાં આવ્યો હતો પરંતુ શક્ય નહોતું બન્યું કેમ કે અશોક ગેહલોત પોતે કહી શકાય મજબૂત ને પ્રચંડ નેતા હતા એટલે ખરેખર તમારા નેતામાં દમ હોય પક્ષમાં દમ હોય તો વિપક્ષ ગમે તે કરવા માગે તો ખરેખર થઈ શકતું નથી પરંતુ અગર ભાજપ કહી શકાય કે ઓપરેશન લોટસ ચલાવવા માગે છે અથવા એડીથી સંગત જેમાં લેવા માગે છે તો સામે છેડે તમારે એ પણ જોવું પડે કે અમન સોરેન આજે ગાયબ છે ભાગી ગયા છે ફરાર છે તો એનો મતલબ એ થયો કે કહી શકાય કે એ પોતે પ્રૂવ કરવા નથી માગતા અથવા એ ગુનાખોર છે એક વસ્તુ એ પણ છે અને જે વસ્તુ જપ્ત થઈ છે એ પ્રમાણે પણ આપણે જોઈએ કે નિર્દેશ ક્યાંક ને ક્યાંક જાય છે અને કોંગ્રેસ આક્ષેપો કરે છે પરંતુ આક્ષેપો કરવા અને સાબિત કરવા બંનેમાં જમીન આસમાનનો ફરક હોય છે જે વસ્તુ સાબિત આરોપો અને સાબિતીમાં ફર્ક હોય છે એટલે આરોપો જ્યારે સાબિત થાય ત્યારે જ લોકો એને કહી શકાય કે એક્સેપ્ટેબલ બને છે પરંતુ આજે હેમંત સોરેને પોતે ફરાર થઈને સાબિત કરી નાખ્યું છે કે કહી શકાય કે રેસમાં છે નહીં પોતે રેસમાંથી જાતે જ આઉટ થયા છે અને જગ્યા કહી શકાય કે માર્ગ મોકળો કરી દીધો છે કે ભાઈ તમારે ભાજપે હવે જે કરવું હોય કરી શકે છે ભાજપના હાથમાં આજે કહી શકાય કે તમે પોતાનો દોર સોંપી દીધો કે તમે રાષ્ટ્રપતિ શાસન લાદવા ઈચ્છો તો તમે રાષ્ટ્રપતિ શાસન લાદો અથવા તો તમે તમારી સરકાર બનાવવામાં માંગો તમારી બનાવો આવું ઉદાહરણ આપી રહી છું કહી શકાય કે એમણે પોતે પોતાની સમર્પિત કરી બતાવ્યું છે તે કરો એટલે મેદાન આપ્યું છે એક સીધી વાત છે તમે મોકળું મેદાન આપી ચુક્યા છે તમારા આરોપો સાબિત કરવાની જરૂર નથી સાબિત થઈ જાય છે થી રીનાબેન ખુબ સરસ માહિતી આપી આપે અને અમારી સાથે જોડાયા તે બધા ધન્યવાદ